જે પ્રમાણે વાત કરીએ કમલેશભાઈ તો બીજેપી અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હું આપને પૂછવા માંગીશ કે બીજેપી માટે ફરીથી એક વખત બહુમતીની પુનરાવર્તન કરવું કેટલું જરૂરી છે બીજેપી માટે પુનરાવર્તન કરવું એ જરૂરી છે એના કરતાં ભારતીય જનતા પાર્ટી ભારત રાષ્ટ્ર માટે જરૂરી છે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી એ મોદી લહેરથી લડાઈ અને આપણે જેને ગુજરાતના પનોતા પુત્ર હતા આપણા મુખ્યમંત્રી એમને આપણે વડાપ્રધાન બનાવી દીધા હવે આ બે હજાર ઓગણીસ મહાસત્તામાં કયા સ્થાન ઉપર હશે બનશે કે નહીં એના માટેની સીધે સીધી ચૂંટણી છે હું સ્પષ્ટ કહું છું કે પાંચ વર્ષ સુધી જે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે એમાં ક્યાંય એવું કામ નથી કર્યું કે પ્રજાને નીચું મોઢું જોવાનું થાય

ઇન્ડિયા ફર્સ્ટ અથવા નેશન ફર્સ્ટ કે ફેમિલી ફર્સ્ટ એ મુદ્દા ઉપર લડાઈ રહી છે આ બે હજાર ઓગણીસની ચૂંટણી મજબૂત નેતૃત્વ કોના હાથમાં એ વિષય ઉપર લડાઈ રહી છે આતંકવાદીઓનો કોણ સફાયો કરશે એ વિષય ઉપર લડાઈ રહી છે રાષ્ટ્રની સુરક્ષા કોણ કરશે એ વિષય ઉપર લડાઈ રહી છે હા ભારતીય જનતા પાર્ટીનો એક સૌનો સાથ અને સૌનો વિકાસ એવા સૂત્ર લઈને ચાલે પરંતુ વિકાસની સામે જે ગપગોરા ચાલ્યા સામે પક્ષે વિરોધીઓના એના કારણે કદાચ અમારે પણ અમારા મુદ્દાઓ થોડા બદલવા પડ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પણ 5 વર્ષની અંદર કામ કર્યા છે અને બીબીસીએ બીબીસી ન્યૂઝની અંદર પણ કીધું છે કે 84% જે વચનો આપ્યા હતા 2014 માં એ પૂરા કર્યા છે જે બાકી છે એ હવે અમે આવનારા 5 વર્ષોની અંદર પૂર્ણ કરવાના છે અને 2024 ની અંદર દમકાની ચોટ સાથે અમે કહીએ છે કે વિશ્વ સત્તામાંની અંદર જે ચોથું સ્થાન છે એનાથી પણ પ્રમુખ સ્થાન ઉપર આગળ જાય એવું અમારું કાર્ય થવાનું છે

અને કમલેશભાઈને એને સાથે બીજા ઘણા બધા પ્રવક્તાઓ કહેતા બહુ બધા કામ કર્યા બહુ બધા કામ કર્યા પણ મેં આખી સ્પીચમાં મેં કોઈ જગ્યાએ કંઈ કીધું ને કે કયા કામ કર્યા પાંચ વર્ષમાં તમે જે કીધા હતા એમાંથી તમે કયા કયા કામ કરી શક્યા છો એ નથી બોલી શકતા પ્રજાની વચ્ચે જવાનો વાળો આવે ત્યારે બે કરોડ રોજગારી આપી છે લોકો પૂછી રહ્યા છે તો કે નથી આપી પિસ્તાલીસ રૂપિયા પેટ્રોલની વાત કરી હતી એ આપ્યું છે તો અત્યારે એંસી રૂપિયા પેટ્રોલ થઈ ગયું છે તમે કીધું પિસ્તાલીસ રૂપિયા ડોલર થશે ડોલર અત્યારે સિત્તેર રૂપિયા થઈ ગયો છે તમે કીધેલું કે ત્રણસો સિત્તેરની કલમ હટાવીશું એ પણ નથી થઈ શક્યું મંદિર અહીં બનાયગે લેકિન ડેટ નહીં બતાએ એ વાત કરી હતી અમે ગાયોને બચાવીશું અને એના એના કતલેઆમોમાં જે એના નામ છે એ તમે જોઈ શકો છો કે કોને બીફમાં તે પિંક રિવોલ્યુશન કોણે કર્યું છે એ વાત છે બે હજાર ઓગણીસનું જે આખું ઇલેક્શન જે છે એ કોંગ્રેસ મુદ્દા આધારિત લડી રહ્યું છે અને માત્ર ને માત્ર લોકોના મુદ્દા જે છે એ રોજગારીનો મુદ્દો હોય એ ખેડૂતનો મુદ્દો હોય એ મહિલાનો મુદ્દો એની પર લડી રહ્યું છે એમાં ન્યાય થવો જોઈએ જે અત્યાર સુધી અન્યાય થઈ રહ્યો છે રોજગારીમાં આ સરકાર મોદી સરકાર એ ઇતિહાસનો રેકોર્ડ તોડી નાખ્યો છે રેકોર્ડ બ્રેક બેરોજગારી જો થઈ હોય એ મોદી સરકારમાં થઈ છે આ મારો આંકડો નથી સરકારે એનએસએસઓએ રિપોર્ટ કરેલો છે પિસ્તાલીસ વર્ષમાં જો સૌથી વધારે બેરોજગારી કોઈ લાવી હોય તેનો શ્રેય માત્ર ને માત્ર મોદી સરકારને જાય છે એંસી હજાર જેટલી રેલવેની ભરતીમાં અઢી કરોડ જેટલા ફોર્મ ભરાય છે સ્પષ્ટ બતાવે છે અને એક આશ્ચર્યની વાત તો એવું થાય કે જે પકોડા બનાવવા જેવી વાત છે એને લોકો રોજગાર ગણી રહ્યા છે કોઈ પણ મા બાપ એના છોકરાને એન્જિનિયર બનાવ્યો હોય ડૉક્ટર બનાવ્યો હોય અને અત્યારે જે દક્ષરો દર્શકો જોઈ રહ્યા છે એને પણ હું પૂછવા માંગીશ કે તમારો છોકરો જ્યારે ડૉક્ટર બને જ્યારે એન્જિનિયર બને જ્યારે વૈજ્ઞાનિક બને જ્યારે સી એ બનતો હોય એ પછી શું એને તમે પકોડાની લારી પર ઊભો રહે રાખેલો જોવા માંગશો કે કેમ અને જો જોવા માગતા હોવ તો આ સરકાર તમારા માટે સુટેબલ છે કોંગ્રેસ સરકાર યુવાનોના રોજગારની વાત કરી રહ્યા છે કયા રોજગારની વાત કરી રહ્યા છે તો કે વીસ લાખ જે સરકારી જે નોકરીઓ પેન્ડિંગમાં છે એને રોજગારી સરકારને આપવાની છે અને યુવાનોને મળશે વીસ લાખ ગ્રામની વાત કરીએ ગામડામાં હું મારી બે બે વાત પૂરી કરી લઉં ગામડામાં એમને જે જન મિત્ર બનાવીને એમાં પણ અમે રોજગાર આપવાની વાત કરી રહ્યા છીએ ખેડૂતો માટે સ્પેશિયલ અલગથી આખું બજેટ આપીશું કારણ કે ખેડૂત જે છે એક એક આખા દેશનો એક પાયો કહી શકાય જગતનો તાત કહી શકાય એને અત્યારે હાલમાં જે પ્રકારે આ સરકારે કચરી નાખ્યા છે સેટેલાઇટ સર્વેના એવા નવા નવા નાટકો દ્વારા એમની જમીનો હળપાઈ ગઈ છે અને સંપૂર્ણ તંત્ર અસ્તવ્યસ્ત થયું છે બસો કરોડ જેટલા રૂપિયા ખર્ચીને ફરીથી પાછો સર્વે કરવામાં આવે છે બિયારણ બહુ ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે એ લોકોને પૂરતો દામ નથી મળતો વાયદો કરવામાં આવ્યો હતો કે એમએસપી પર પચાસ ટકા આપીશું એ થયું નથી અને જ્યારે આખી ઇલેક્શન પર તમારે જ્યારે લોકોને તમે જે વચનો આપ્યા હતા અને એના પર તમને ચૂંટણીને બે હજાર ચૌદમાં મોકલ્યા હતા એની સામે જ્યારે તમે લોકો વચ્ચે જવાનું છે ત્યારે તમે માત્ર ને માત્ર આતંકવાદની વાત કરો છો તમે પાકિસ્તાનની વાત કરો છો એવું લાગી રહ્યું છે કે સારું ઇલેક્શન જે છે એ ભારતમાં નહીં ને પાકિસ્તાનમાં લડાઈ રહ્યું હોય કારણ કે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર પણ એવું કહી રહ્યા છે કે મોદીજી આવે તો મને વધારે સારું રહેશે એટલે આખું ઇલેક્શન પાકિસ્તાન તરફી લડાઈ રહ્યું એવું લાગી રહ્યું છે કોંગ્રેસ માત્ર ન્યાયની વાત કરે છે બોતેર હજાર રૂપિયા ગરીબ મધ્યમ લોકોને સીધા એકાઉન્ટમાં મૂકવામાં આવશે બે હજાર ચારથી લઈને બે હજાર ચૌદ ઓગણીસ સુધી સોરી ચૌદ સુધી કોંગ્રેસે ચૌદ કરોડ જેટલા ગરીબોને આ વીસ ચક્રમાંથી બહાર કાઢીને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે

તુલના નહીં થઈ શકે એમાં પંદર લાખ આપીશું બે કરોડ રોજગાર આપીશું અમે તમને પેટ્રોલ સસ્તું કરી આપીશું અમે ડોલરનો ભાવ ની કરીશું અમે જે ટેરરિસ્ટ પકડી લાવીશું અમે અમે લાવીશું કાળું ધન લઈ આવીશું આ બધા જે વાયદાઓ હતા એ બધા વાયદાઓમાં લોકોએ એમના પર ભરોસો મૂક્યો અને ભરોસો છેલ્લા પાંચ વર્ષમાં તૂટી ગયો છે સૌથી વધારે ખેડૂતો આટલા ઇતિહાસમાં કોઈ સરકારમાં ત્રસ્ત થયા હોય એ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થયું છે અને એટલા માટે જ જે પ્રકારે છેલ્લા સિલેક્શન તમે ચેક કરી શકો છો કે કોંગ્રેસના જનસમર્થન જન આશીર્વાદ મળી રહ્યું છે રાહુલજીના નેતૃત્વમાં રાહુલજીએ જ્યારે વાત કરી રહ્યા છે કે ન્યાયની ત્યારે ન્યાય કોના માટે છે એ યુવાનો માટે છે એ મહિલાઓ માટે છે એ ખેડૂતો માટે છે એ ગરીબ અને મધ્યમ વર્ગ માટેના ન્યાયની વાત રાહુલજી જ્યારે કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ ગુજરાત पण એમાં જોડાઈ રહ્યું છે અને આની આખી વાત ગુજરાતી ચાલતો એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે બિલકુલ કમલેશભાઈ આપને પૂછવા માંગી છે જે પ્રમાણે કોંગ્રેસમાં રાહુલ ગાંધી છે જે પ્રમાણે તે કહી રહ્યા છે હિરેનભાઈ કે રાહુલ ગાંધી મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય છે ન્યાયની વાતો કરતા હોય છે પરંતુ શું આ માત્ર વાતો છે કેમ કે જ્યારે ટિકિટ આપવાની વાત આવે છે તો કોંગ્રેસ તરફથી આપણે માત્ર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ એકલી સીટ છે કે જ્યાં ગીતાબેન પટેલ એક મહિલા ઉમેદવાર છે ચોક્કસ ચોક્કસ આ વાત તમે પ્રજાની વાત તમે કરી દીધી કોંગ્રેસ જે કહે છે ને એ ન કરવા માટે જ કહે છે હું તમને કહું કે હિરેનભાઈએ કીધું કે બે હાજર ચૌદ ની ચૂંટણીમાં મોદી લહેર હતી પરંતુ અમારે એન્ટી ઇન્કનબન્સી એન્ટી ઇન્કમબન્સીના કારણે કોંગ્રેસ હારી કોંગ્રેસ એટલા માટે નથી હારી એન્ટી ઇન્કનબન્સીના કારણે બે હાજર ચૌદ આગળ જે દસ વર્ષ યુપીએ શાસન રહ્યું એમાં જેટલા પણ મંત્રીઓ હતા એ દરેક મંત્રીઓ પોતાની જાતને વડાપ્રધાન માનતા હતા અને જે વડાપ્રધાન મનમોહન સિંહ હતા એમને કોઈ વડાપ્રધાન નતું માનતું અને એટલું ભ્રષ્ટાચાર થઈ ગયો કે કોંગ્રેસનો કોંગ્રેસનો પર્યાય ભ્રષ્ટાચાર થઈ ગયો અત્યારે ગૌરવ સાથે હું કહું છું કે આજે જ જ્યારે અમે મતદાનના મથકો ઉપર જતા હતા અને વધુ મતદાન કરવા માટે બહાર નીકળ્યા ત્યારે લોકોને અમે ખાલી એટલું જ કહેતા હતા કે તમે રાષ્ટ્રના હિતમાં મતદાન કરો એ સમજી જતા હતા કે મતદાન કરવું અમે એમ કહેતા હતા કે મજબૂત નેતૃત્વ કરવા મારા પક્ષને તમે વોટ આપો અત્યારે અમે કોઈ પાર્ટીની વાત નથી કરતા તો એ સમજી જતા હતા એટલી હદ સુધી લોકો સમજી ગયા કે કોંગ્રેસ ના બુથની અંદર ખાલી અમે એમ કીધું કે આતંકવાદનો સફાયો કરવા માટે વોટ કરજો એટલે એ લોકો એવું કીધું શું છે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છો મીન્સ કે એ લોકો પણ માની ગયા છે આતંકવાદનો સફાયો કરવા ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે વધુ વિષય હું એટલા માટે સાહેબને ભાઈને કહું છું કે જો તમે સારા કામ કર્યા છે નો ડાઉટ સારા સ્કીમો પેપર ઉપર લઈ આવ્યા હતા પરંતુ જે ઇમ્પ્લિમેશન થવું જોઈએ ને નીચલા લેવલ સુધી નીચલાના નીચલા વર્ગ સુધી એ ન કરી શક્યા આ બે હજાર ચૌદ પછી નરેન્દ્રભાઈની મોદીની સરકાર આવ્યા પછી તમે કોણ શું કામ કર્યા છે ચૌદ નવી એમ્સ

પોતાને ખુલાસો રજૂ કરે છે સોરી કરે છે બે હાથ જોડીને માફી માંગે છે છતાં પણ આવું જ કે છે હું જે બી વચનો આપ્યા છે ને ચૂંટણીમાં એનો એક જ ખાલી નાનો ઉદાહરણ મારી વાત સાંભળીને હું વિરમું ત્યાં સુધી તમે જોજો એમણે જે આપણે વચનો આપ્યા મેનિફેસ્ટોની અંદર એમાં બોતેર હજાર કીધા એ સિવાય એમણે કીધું સિક્સ છ ટકા જીડીપીનો ગુણોદ્ધક શિક્ષણમાં લઈ જઈશું ત્રણ ટકા મેડિકલમાં લઈ જઈશું આ જે વાત કરીને એની અંદર અમે લોકોએ જ્યારે વિશ્લેષણ કર્યું કે આમાં કેટલું પછી બજેટ જોઈશે તો બજેટ જોવાની વાત કરી તો ટોટલ જે બજેટ અત્યારે 28 લાખ કરોડ નું છે ભારત સરકારનું આ 28 લાખ કરોડ નું બજેટ જો એક એ પ્રમાણે દરેક જગ્યાએ અમે ગ્રોથ વધારી વધારીને કરીએ ને તો જીડીપી ના થાય એમાં 43% બજેટ વધે શિક્ષણ ની અંદર બીજા 21% ગ્રોથ એટલે બજેટ વધે 72000 આપવાની વાત કરે છે એમાં 5% ગ્રોથ 5% બજેટ વધે એ લોકો દરેક સરકારી નોકરીની અંદર

એ પ્રમાણે જ બધું પાંચ વર્ષની અંદર ધીમે 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 એ લોકો કરવા માંડે તો બીજું અઠ્યાવીસ લાખ કરોડ નું બજેટ જોઈએ આ પૈસા લાવશે ક્યાંથી એટલે હું તમને કહું આજ વસ્તુ થવાની છે પાંચ વર્ષ પછી રાહુલજી જી એમ કેસે કે પૈસા કાધી લાવો એ મને ખબર નથી અને હું સુપ્રીમ કોર્ટ માં માફી માંગુ છું આ વસ્તુ કેસે મને માફી માંગવા માટે ક્યાં એવું કામ નથી કર્યું કે મારે ક્યાં સુપ્રીમ કોર્ટ માફી માંગવી છે કમલેશ મારા સાથી મિત્ર જે કહી રહ્યા છે કે કોર્ટ માં માફી માંગી એમને પહેલા ચેક કરી લે એ વાંચી લેવું કે કયા કારણસર માફી માંગી હતી અને શું હતું વસ્તુ એ પહેલા ચેક કરી લે પછી કોઈ સ્ટેટમેન્ટ આપે રહી વાત એમને જે આખી વાત કરી ફરીથી આખા તમે ફરીથી રિવાઇન્ડ કરશો અને જોશો તો એમને હજુ પણ નથી કીધું કે શું શું કામ કર્યા છે વાત કરું કોંગ્રેસ કોંગ્રેસની વાત કરું કોંગ્રેસની વાત કરું કોંગ્રેસે જે કહ્યું છે અમારો મેનિફેસ્ટોમાં પહેલી ઉપર લાઈન લખીએ છે હમ નિભાયગે અમે જે વસ્તુ કીધેલી છે એ કરેલી છે અમે અમે કર્યું છે અને અમે અનુભવી છીએ અમે કરવાના પણ છીએ અમે કીધેલું રાઈટ ટુ એજ્યુકેશન લાવીશું ફ્રી એજ્યુકેશન લાવ્યા આઠમા ધોરણ સુધી દરેકે દરેકને ફ્રી એજ્યુકેશન મળી રહ્યું છે અમે ફરીથી કમિટમેન્ટ કરી રહ્યા છીએ કે બારમા ધોરણ સુધી દરેક કોઈ પણ વ્યક્તિ હોય એ અમીરનો અમીરનો વ્યક્તિ છોકરો હોય કે ગરીબનો છેવાડામાં રહેતો વ્યક્તિ હોય એને એજ્યુકેશન એનો હક બનશે અમે હક આપીશું એને અમે કીધેલું રાઈટ ટુ ઇન્ફોર્મેશન આપીશું કોઈ પણ ફાઇલ એ રાફેલની ફાઇલ પણ કેમ ના હોય એની ડિટેલ જોઈતી હોય તો છેવાડાનો રાસ્તે ચાલતો માણસ એની વાત પૂછી શકે કોઈ મંત્રાલય કોઈ દબાવી નહીં શકે એ બધી માહિતી અમે આપીશું અને અમે આપ્યો છે એ વસ્તુ અમે કીધેલું રોજગારનો અધિકાર રોજગારનો અધિકાર માટે મનરેગા કાયદો લાવવામાં આવ્યો જેમાં સો દિવસની રોજગારી એ આ કાયદો બન્યો જેના કારણે કોઈ પણ વ્યક્તિ રોજગાર માગતો હોય એને સો દિવસની રોજગારી મળી શકે અત્યારના અમારા મેનિફેસ્ટોમાં એ સો દિવસની જગ્યાએ અમે દોઢસો દિવસ કરવા જઈ રહ્યા છીએ એજ્યુકેશનની વાત કરીએ એમને બહુ સારી વાત કરી કે ચૌદ આઈ એમ આઈઆઈએમ બનાવી દીધી અરે ભાઈ હજુ તો ખાલી જાહેરાતો થઈ છે કોઈ બની નથી રાજકોટમાં છેલ્લા બાવીસ બાવીસ વર્ષથી બૂમો પાડતા હતા હજુ ખાલી આવ્યું છે બન્યું નથી આવી એ અમે આભાર માનીએ છીએ અમે કહીએ છીએ પાંચ વર્ષમાં શું શું હું તમને ડંકાના ચોટ પર કહું છું કે ગુજરાતમાં તમે એક પણ સરકારી દવાખાનું બનાવ્યું હોય તો તમે મને નામ સાથે ત્રીસ રૂપિયા જેની સારવાર થતી હતી અત્યારે નવીસ ની તમે ભાવ જોયા એ ત્રણસો થઈ ગયું ત્રણસો રૂપિયા થઈ ગયું છે એટલે મતલબ એમ તો કે નથી મળતી તમારો સાહેબ ખુબ જ સરસ આજ વાત છે કે તમે માત્ર માત્ર ઉદ્યોગપતિ ની વાત કરો છો

ફિક્સ પગારમાં એને જવું પડે છે પાંચ સાત હજાર માં કુટાય છે છોકરાઓ આજના યુવાનો નું આર્થિક શોષણ થાય છે એ બધી વાત એમને બધા લાગતા નથી એમને મુદ્દા કયા લાગે એમને મુદ્દા આતંકવાદ નો લાગે

અર્જુન સ્વદેશી મને એ વાતનું ગર્વ છે અને એના પછીની ઘણી બધી મિસાઇલો તમે જુઓ છો એ બધી કોંગ્રેસના સાપરમાં બનેલી છે એટલે તમે જે વાત રાષ્ટ્રવાદની વાત લઈને નીકળ્યા છો તમે જે અંગ્રેજોના જોડે રહેલા લોકો છો અને એ તમે રાષ્ટ્રવાદની જ્યારે વાત કરતા હોય ત્યારે બહુ હાસ્યસ્પદ લાગે

સત્તાની વિરુદ્ધની વાત હોય અમે બહુ બહુ પ્રમાણિકપણે આરટીઆઈ જ્યારે લાયા ત્યારે પણ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આના કારણે સરકારની પોલો ખુલશે ભ્રષ્ટાચાર ખુલશે આ સૌથી ખરાબ કાયદો છે અને યુપીએ સરકાર પડી ભાગશે આ એ વખતે પણ કહેવામાં આવ્યું હતું પણ તેમ છતાં કોંગ્રેસનું કમિટમેન્ટ એ ટ્રાન્સપરન્સી માટે હતું અને એટલા માટે આરટીઆઈ લાવી અને સફળ અત્યારે હાલમાં ચાલી રહી છે આ કાયદો એટલા માટે જ છે કે જે પણ વ્યક્તિ સત્તા વિરુદ્ધ બોલવા માંગતો હોય એ બેખોફ થઈને બોલે એને કોઈ પણ ખોફ ના હોવો જોઈએ અને એટલા માટે જ આ કાયદો અમે એટલા માટે એમેન્ડમેન્ટ કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિ જે જે પોતાના આંદોલનની વાત કરતો હોય સરકાર વિરુદ્ધની વાત કરતો હોય તો એ કરી શકે એમાં કોઈ ખોટું નથી રાષ્ટ્ર વિરુદ્ધની વાત આવશે તો ચોક્કસ એના પર પગલાં લેવામાં આવશે અભિવ્યક્તિ હોઈ શકે પણ રાષ્ટ્રની હું તમને સ્પષ્ટ કહું કે આ ચૂંટણી બે હજાર સત્તર ની અંદર જે લોકસભાની ચૂંટણી થઈ ગુજરાતની અંદર તો ગુજરાત ની અંદર જાતિવાદ ઉપર લઈ જવાનું કોણે પાપ કર્યું અને બધું જાણે છે લોકો એટલે આમાં શું છે કે આપણને એવું લાગે છે કે અત્યારે હું બોલું છું અને હું સારું સારું બોલું છું એટલે એના કારણે પ્રજા ને મેં અથવા મારા સાથી સ્પીકરને મેં બોલવામાં પાડી દીધા એટલે પ્રજા આકર્ષાઈ જશે આવું બધું કંઈ નથી હોતું

તમે કાં નબળા છો કાં તો તમે આ વસ્તુમાં નિષ્ફળ નીવડ્યા છો ખોટા આક્ષેપો કરતા હતા પહેલી વાત બીજી વાત તમે જે કહો છો કે દેવામાફીની વાત કમિટમેન્ટ અમે કર્યું હતું ચોક્કસ કે ભાઈ અમે દેવામાફી કરીશું અને અમે કર્યું છે માનનીય સામાન્ય રાહુલ ગાંધીજીએ કીધેલું કે અમે દરેકે દરેક ખેડૂતના પક્ષે ઊભા છીએ અમે એમની દેવામાફી કરીશું અને કરી છે અને સત્તર રૂપિયાની જે વાત કરી રહ્યા છે આ થોડી સ્ટ અંદર એમાં ડીપમાં ઉતરવા જેવું છે ભાઈ કે જે દેવા માફી સત્તર રૂપિયા આવ્યા છે એની લોન કેટલી હતી એની લોન જે હોય એની એમાઉન્ટની એને જે અમાઉન્ટ મળેલી છે જે વ્યક્તિ એક કરોડ લીધા હોય એના એને સામેનું જેટલું વ્યાજ આવતું એ દેવું માફ થવું જોઈએ જેનું જેને અઢીસો રૂપિયા લીધું હોય જેને પાંચસો રૂપિયા લીધું હોય જેને બે હજાર કે પાંચ હજાર રૂપિયા

જે યુવાનો છે તેમના પ્રશ્નોને લઈને ચર્ચા ઓછી કરવામાં આવતી હોય છે માત્ર રાફેલનો મુદ્દો તમે 1% ની જે એના આખા ભાષણની 1% ની વાત કરી એમને આ મુદ્દા કીધા છે 100% હું કહું છું રાફેલની વાત કરી જે એમને સૌથી મોટો મોટો ભ્રષ્ટાચાર એ વાત કરી છે બિલકુલ અટકાવ માંગુ છું શિરેનભાઈ આપને સમયનો અભાવ છે પરંતુ ચર્ચાને આગળ પણ ધપાવીશું પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે